પારકા પૈસે લીલા લહેર કરવા જતા જેતપુરનો કિશોર ઠુમ્મર નામનો વ્યક્તિ ફસાઈ ગયો છે અને હાલ તે જેતપુર પોલીસની પકડમાં છે. જેતપુરના લોકોને લોભામણી જાહેરાતો આપી પૈસાનું મોટું વળતર અને ઇનામ ડ્રોને નામે કરોડોનું કરી નાખનાર કિશોર ઠુમ્મર અને તેનો સાગીરથ જેતપુર પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. ત્યારે હવે જેતપુરના લોકોને તેના પૈસા પરત મળશે કે નહીં તે જોવા રહ્યું. જેતપુરના લોકોનું કરોડોનું કરી નાખનાર કિશોર ઠુમ્મર છેલ્લા 20 વર્ષથી લોકોના પૈસા લીલા લહેર કરતો અને તેનો મુખ્ય ધંધો લોકોના પૈસા મોજ કરવાનો હતો. તેમ કેમ કરતો આ જોઈએ. આજથી અંદાજિત 20 વર્ષ પહેલા જેતપુરમાં દીપ ગ્રુપના નામે વિવિધ ઇનામો અને રોકેલ પૈસાનું વધુ વળતર આપવાની યોજના સાથે દીપ ગ્રુપ નામની દુકાન શરૂ થઈ અને લોકોને આકર્ષવાનું શરૂ થયું. દીપ ગ્રુપના સંચાલક કિશોર ઠુમ્મર અને યશ ટાંક અને તેનો સાગીરથ દ્વારા લોકોને લોભામણી જાહેરાત આપીને સ્કીમના નામે પૈસા ઉઘરાવતું શરૂ કર્યું. તેઓની સ્કીમ મુજબ શરૂ થયેલ સ્કીમના 50 મહિનામાં તેનો નિયમ સમય મુજબ સ્કીમ ચાલુ રાખતા અને તેમાં 3000 જેટલા મેમ્બરો બનાવતા. દરેક મેમ્બરે દર મહિને 1000 કે 1500 રૂપિયા સ્કીમમાં ભરવાના રહેતા. સાથે સાથે દર મહિને સ્કીમ મુજબ ઇનામી ડ્રો થતો અને 2 વ્હીલર કે સોનાના દાગીના આપવામાં આવતા. સાથે સ્કીમનો સમય પૂરો થાય મૂળ રકમ અને વ્યાજ સાથે પૈસા પાછા આપતા હતા. થોડા દિવસ પહેલા આ દીપ ગ્રુપનો સંચાલક કિશોર ઠુમ્મર અને તેનો સાગીરથ યશ ટાંક જેતપુરના 3000 લોકોના 15 કરોડ રૂપિયાની છેતરપિંડી કરીને ફરાર થઈ ગયા હતા. જે બાબતની ફરિયાદ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેતપુર પોલીસે પ્રથમ યશ ટાંક અને ત્યારબાદ કિશોર ઠુમ્મર અને અન્ય એક સાગીરથ પંકજ રાંદરિયાને પકડી પડેલ છે. પોલીસ દ્વારા તપાસ કરતા કિશોર ઠુમ્મર દ્વારા અગાઉથી જ પૈસા લઈને રફુચક્કર થવાનો પ્લાન હતો. તેનો પર્દાફાશ થયેલ છે. કિશોર ઠુમ્મર થોડા દિવસ પહેલા દીપ ગ્રુપના ખાતામાંથી એક મોટી રકમ ઉપાડીને રફુચક્કર થવા માટે પોતાની યોજના બનાવી રાખી હતી. જે મુજબ તે મોટી રકમ સાથે રફુચક્કર થયો હતો અને પોલીસ તેને શોધવા ધંધે લાગી હતી. આજે જેતપુર પોલીસ દ્વારા કિશોર ઠુમ્મર અને તેના સાગીરથને પકડી પાડેલ છે અને તપાસ શરૂ કરી હતી. કિશોર ઠુમ્મર દીપ ગ્રુપના નામે જેતપુરના લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવીને આ પૈસાનો રોલિંગ કરતો અને તેમાંથી આવક કરતો હતો. માર્કેટમાં મંદી હોય તે કાચો પડ્યો હતો અને માર્કેટમાં તે પૈસા પાછા દેવામાં પહોંચી શકે તેમ ના હોય, જેને લઈને તેણે દીપ ગ્રુપમાં જે પૈસા જમા હતા તે સાથે લઈને રફુચક્કર થયો હતો. આ કિશોર ઠુમ્મરનો મુખ્ય ધંધો આ જ હતો કે જેમાં લોકોને ભોલામણી લાલચો આપીને વધુ વ્યાજ અને વળતરની લાલચ આપતો અને લોકો પાસેથી પૈસા ઉઘરાવતો અને આ પૈસામાં તે મોતની જિંદગી એસો આરામથી જીવતો હતો. પરંતુ પારકે પૈસેમાં લીલા લહેર કરતા એ સહેલી વાત નથી અને આ જ વાતમાં કિશોર ઠુમ્મર ફસાઈ ગયો અને રફુચક્કર થવાનો સમય આવ્યો. હાલ તો કિશોર ઠુમ્મર અને તેના 2 સાગીરથો યશ ટાંક અને પંકજ રાંદરિયા પોલીસની રિમાન્ડ પર છે. ત્યારે જોવાનું એ રહ્યું કે લૂંટાયેલા લોકોને તેના પૈસા પાછા મળશે ક્યારે કે મળશે ખરા. સાહેબ, પેલા પાછલા દિવસોમાં એક જેતપુરમાં ચીટિંગનો કેસ સામે આવેલો હતો. કરોડો રૂપિયાની જે ચીટિંગ થયેલી છે એમના આરોપી પકડેલા. શું હકીકત શું છે? ક્યાંથી કેવી રીતના અને કઈ રીતના એમને લઈ આવેલા છે? કઈ ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો? એમાં જેતપુર સિટીમાં ગઈ મહિને 27 જનવરીના એક કેસ દાખલ થયો હતો, જેમાં ઇનામી ડ્રોમાં છેતરપિંડીનો કેસ હતો. એમાં IPC 406, 420 અને GPID Act અને પ્રાઇસ શીટ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમને હેઠળ ગુનો દાખલ થયો હતો. એમાં ટોટલ 3 આરોપી છે, જેમાં કિશોર ઠુમ્મર, પંકજ રાદડિયા અને યશ ટાંકર એમ 3 આરોપી છે. એ ત્રણે 3 આરોપીમાં એક યશ ટાંક તો અગાઉમાં અટક થઈ ગયો હતો અને કિશોર ઠુમ્મર અને પંકજ રાદડિયા ગઈકાલે અટક થયા અને આજે એ લોકોને 5 દિવસના રિમાન્ડમાં મળી ગયા. સાહેબ, એ જે સ્કીમ ચલાવતા હતા વર્ષોથી આ સ્કીમ ચલાવે છે અને વર્ષોથી આ માર્કેટમાં તેઓ આવી રીતનો બિઝનેસ કરી ગયા છે, અત્યારે અચાનક જ તેઓ અહીંથી પોતાની પેઢી બંધ કરી જતા, એવું શું કારણ બન્યું કે જેને લીધે તેમણે આ પોતાનો ધંધો બંધ કરી જવું? એમાં વર્ષોથી સ્કીમ ચલાવે આ વસ્તુ તો છે, પણ હવે જ્યારે એ લોકો પૈસા આપવાના એ લોકોની કેપેસિટી ના હતી તો એને માટે પછી એ લોકોની સાયકલ રૂકી ગઈ અને પછી જો મેઇન કિશોર ઠુમ્મર અને બીજા જો 2 આરોપી છે
એ કિશોર ઠુમર અને પંકજ રાજડિયા ફરાર થઈ ગયા હતા અહીંયાથી. એટલે પાછલા દિવસે એમનો બેંક એકાઉન્ટ સાથેનો જે ટ્રેક રેકોર્ડની એક જાણકારી મળેલી હતી, તો એમાં એવું સાબિત થઈ રહ્યું હતું કે શું એમનું આ એનું પ્રી પ્લાન હતું. તેઓ આ એક પ્રી પ્લાન કરી અને પેઢી બંધ કરીને લોકોના જાજા પૈસા લઈને નાસી છૂટવાની વાત હતી. શું આ હકીકત શું છે? એમાં જ્યારે એ લોકોને બેંક અકાઉન્ટની તપાસ કરી તો એમાં જો દીપ ગ્રુપનો જો અકાઉન્ટ હતો બેંક અકાઉન્ટ, એમાં જ્યારે તપાસ કરી તો એમાં વસ્તુ જોવા મળી કે 18 જનવરીના જો દિવસે 10 લાખ રૂપિયા 10 લાખ રૂપિયાનો વિડ્રો થયો હતો. અને પછી જો કિશોર ઠુમરે અને પંકજ રાદડિયા એ બંને ફરાર થઈ ગયા હતા. સાહેબ, જે આ જે એમની જે એક મોડસ ઓપરેન્ડિસ હતી, કઈ રીતની હતી, લોકો પાસેથી પૈસા લઈ અને કેવી રીતનો બિઝનેસ કરતા હતા, શું હતું એના વિશે કહ્યું? એમાં ઇનામી ડ્રોની સ્કીમ હતી જેમાં 50 હપ્તા ભરવાના હતા, દરેક હપ્તા 1-1 હજાર રૂપિયાનો હતો. અને જ્યારે 50 હપ્તા ભરી જાય તો ડ્રો ખુલે તો ઠીક, નહીં તો 55 હજાર રૂપિયાના આપવાના હતા. તો આ બધી સ્કીમ હતી. ટોટલ આજ દિવસ સુધી ટોટલ 22 સ્કીમ હતી. ટોટલ 22 નંબરની સ્કીમ ચાલતી હતી. એમાં 17 સ્કીમ પૂરી થઈ ગઈ હતી ને હવે 18 થી 22 નંબરની સ્કીમ ચાલુ હતી. સાહેબજી, જે વાત કરવા જોઈએ તો આ સ્કીમની અંદર કેટલા લોકો સામેલ હતા અને જોવા જોઈએ તો આ સમગ્ર જે ચીટિંગનો કેસ છે કેટલા રૂપિયાની અંદર જશે અને કેટલા લોકો સાથે આ ચીટિંગ થયેલું હશે? એમાં જ્યારે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી ત્યારે લગભગ 250 જેટલા માણસના ફરિયાદમાં હતા અને એમાં 86 લાખ જેટલા રૂપિયાની ફરિયાદ દાખલ થઈ હતી. પણ ફરિયાદ દાખલ થયા પછી છેલ્લા 10 દિવસમાં ટોટલ આજ દિવસ સુધી લગભગ 1.25 કરોડ રૂપિયો થઈ ગયો એમાં છેતરપિંડીના જે ફરિયાદી જો અમારા પાસે આવ્યો. આવી જેતપુર સાહેબજી ઘણી બધી બીજી સ્કીમો ચાલે તો લોકોને લૂંટતા રોકાવા અથવા તો છેતરપિંડીનો ભોગ ના બને એના માટે થઈને આપના તરફથી કોઈ પ્રિકોશનના પગલા? એમાં વધારેથી મોટો તો પ્રિકોશન હોય કે લોકો એના માટે જાગૃત થાવે કે એવી સ્કીમોમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ ના કરે જેનો કોઈ આરબીઆઈની તરફથી કોઈ માન્યતા ના મળી હોય. અને પછી અગર કોઈ એમાં લાગે કે એમાં કોઈ છેતરપિંડી થઈ શકે તો પોલીસને જાણ કરે. સુરેશ બાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર.